नवनवी रेसिपी निहाळवा માટે નિરાલી કિચન ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો। तो घुघरा बनावा માટે સૌપ્રથમ આપણે સ્ટફિંગ બનાવશું। સ્ટફિંગ બનાવવા માટે અહીંયા એક પેન લઈ લેશું, એની અંદર 1/4 કપ જેટલું ઘી લઈ લેશું। તો અહીંયા ઘીને સરસ રીતે મેલ્ટ થવા દેશું અને હવે અંદર 3/4 કપ જેટલું સોજી લઈ લેશું। જે જાડો આવે રવો એ લેવાનો છે, જેથી સ્ટફિંગ છે ખૂબ સરસ બનશે। તો આપણે રવાને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકી લેશું। અહીંયા આપણે જે આ રવાને શેકીએ એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લઈએ। ત્યાં તમે જોઈ શકો છો કે ઘી છે એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે અને રવો પણ સરસ રીતે શેકાવા માંડ્યો છે। અહીંયા ઘીનું માપ પરફેક્ટ રાખવાનું છે, જેથી આપણો જે સ્ટફિંગ બનશે એ ખૂબ સરસ બનશે। તવાની અંદર આપણે 1/2 વાટકી જેટલું ટોપરાનું સીણું ઉમેરી દેશું, એને પણ આપણે 2 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકી લેશું। ત્યાં બંને વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે, તેને એક બાઉલમાં લઈ લેશું। હવે એક પેન લઈ લેશું, એની અંદર 1 ટીસ્પૂન જેટલું ઘી લઈ લઈએ। એની અંદર 100 ગ્રામ જેટલો માવો લીધો છે, એને મેં ખમણી લીધો છે, તે ઘીમાં આપણે માવાને સરસ રીતે શેકી લેશું। તો ઘૂઘરામાં આ માવો શેકીને ઉમેરવાથી ઘૂઘરાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તો એ માવો છે એ સરસ રીતે શેકાઈ ગયો છે, તો એને પણ આપણે જે બાઉલમાં સોજી અને ટોપરાનું સીણને શેકીને લીધું છે એ બાઉલમાં ઉમેરી દેશું। તો હવે એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈ લેશું। એની અંદર 8-10 નંગ મેં બદામ છે એને એક બારીક કટ કરી લીધી છે ઉમેરી દેશું, એને સરસ રીતે 2 મિનિટ માટે સાથે લઈ લઈએ। 8-10 નંગ કાજુ લીધા છે એને પણ મેં એકદમ સરસ રીતે કટ કરી લીધા છે એ ઉમેરી દેશું, અને એક નાની વાટકી જેટલી કિસમિસ લીધી છે એ આપણે ઉમેરી દઈએ। તો બધી વસ્તુને સરસ રીતે આપણે ઘીમાં રોસ્ટ કરી લઈએ। જો તમારે ડાયરેક્ટ એમ જ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો, પણ ડ્રાય ફ્રૂટને ઘીમાં રોસ્ટ કરેલું હોય તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે। તો એ બધી વસ્તુ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે, તો એને પણ આપણે એક બાઉલમાં લઈ લેશું। અહીંયા એક બાઉલમાં જે ટોપરાનું સીણ અને સોજીને શેકી છે એ લીધું છે મેં, હવે એની અંદર આપણે એલા જે ડ્રાય ફ્રૂટ છે એ ઉમેરી દેશું, જે માવો ઘીમાં શેક્યો હતો એ ઉમેરી દેશું। તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે, પછી જ અંદર આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે, જેથી ખાંડ છે એમ મેલ્ટ ના થાય। આ મસાલો છે એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે, તો હવે એની અંદર 1/2 કપ જેટલી તળેલી ખાંડ ઉમેરી દેશું અને એને સરસ રીતે મિક્સ કરી દઈએ। અહીંયા ખાંડ તમે વધઘટ કરી શકો છો, તો ખાંડ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। અને હવે લાસ્ટમાં આપણે 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દેશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ। તો બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને અહીંયા સ્ટફિંગ પણ આપણું એકદમ છૂટું છૂટું બન્યું છે, તમે જોઈ શકો છો। તો આવું રીતના સ્ટફિંગ બનવું જોઈએ। જો તમારે ઘીનું પ્રમાણ થોડુંક વધી ગયું હોય તો 2 ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું સીણું ઉમેરી દેશું, જેથી સ્ટફિંગ એકદમ છૂટું સરસ થઈ જશે અને ઘૂઘરા ખાવાની પણ ખૂબ મજા આવશે। તો હવે આપણે ઘૂઘરા બનાવીએ। તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે ઘૂઘરા બનાવવા માટેનો લોટ બાંધી લઈશું। તેના માટે અહીંયા આપણે 1.5 કપ જેટલો મેંદો લઈ લેશું, એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ દઈ દઈશું આપણે। તો અહીંયા મેલ્ટેડ ઘી લેવાનું છે, બને ત્યાં સુધી ઘૂઘરામાં ઘીનો યુઝ કરવાનું, જેથી એનું ઉપરનું લેયર છે એ ખૂબ જ સરસ બનશે, તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો ઘીને એકદમ સરસ રીતે હાથથી મદદથી મિક્સ કરી લીધું છે। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એનો લોટ બાંધી લેશું, તો જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય એવો લોટ બાંધી લેવાનો છે। લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, તો 10-15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ। 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટની કૂણ પણ એકદમ સરસ રીતે આવી ગઈ છે, તો એને 2 મિનિટ માટે મસળી લઈએ। તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે, તો આવી રીતના નાની સાઈઝના લોયો બનાવી લેશું અને હવે એને આપણે વણી લઈએ। તો આવી રીતના મીડિયમ સાઈઝનું લોયો લઈ લેશું અને એને આપણે સરસ રીતે વણી લઈએ, જેવી રીતના આપણે પૂરી વણતા હોય એવી રીતના જ આપણે વણી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી પૂરી છે વણાઈ ગઈ છે અને એની કન્સિસ્ટન્સી બહુ થીક પણ નહીં પતલી પણ નહીં મીડિયમ રાખવાની છે,
જેથી ઘૂઘરા છે એ સરસ બનશે। તો ઘૂઘરા કેવી રીતના બનાવવા, એને કેવી રીતના પેક કરવા એ શીખવા માટે બે થી ત્રણ રીત જોઈ લેશું। તેના માટે સૌપ્રથમ આપણે પૂરી લઈ લેશું અને એના એક સાઈડના ભાગમાં આપણે થોડું સ્ટફિંગ છે એ ભરી દેશું। કોરની સાઈડ ના આવે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જેથી તમારા ઘૂઘરા છે એ ખૂબ સરસ બનશે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સ્ટફિંગ છે એ મેં ભરી દીધું છે। હવે પાણીની મદદથી આપણે આ પૂરીની ચારે બાજુ થોડું પાણી લગાવી દેશું જેથી ઘૂઘરા છે સરસ રીતે પેક થઈ જાય અને તૂટશે પણ નહીં। તો એને આપણે હળવા હાથે પ્રેસ કરી દેશું અને આવી રીતના આપણે ફોક સ્પૂન લઈ લેશું એક અને ફોક સ્પૂનને હળવા હાથે આવી રીતના પ્રેસ કરતા જશું જેથી તેની ડિઝાઇન પણ એકદમ મોલ્ડ જેવી જ લાગશે। તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝી રીતે આ ઘૂઘરા તમે ઘરે મોલ્ડ વગર પણ તૈયાર કરી શકો છો। તો હવે આપણે બીજી રીત જોઈ લેશું। તો હવે આપણે ઘૂઘરાના મોલ્ડની મદદથી આપણે ઘૂઘરા બનાવશું। તેના માટે અહીંયા મેં એક મોલ્ડ લીધું છે, તો તમે જોઈ શકો છો કે આ મોલ્ડ છે એની વચ્ચેની સાઈડ જગ્યા નથી રહેતું એવું મોલ્ડ લેવાનું છે જેથી તમારા ઘૂઘરા છે સરસ બનશે અને શેપ પણ સરસ આવશે। તો તમે જ્યારે પણ આવી રીતના મોલ્ડ લેવા જાઓ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે જગ્યા ના હોય એવી રીતના મોલ્ડ લેવાનું છે। તો હવે આ મોલ્ડ છે એની ઉપર આપણે જે પૂરી વણી છે એ મૂકી દેશું। તો આવી રીતના આપણે મોલ્ડની અંદર પૂરી મૂક્યા બાદ હવે આપણે સ્ટફિંગ ભરી દેશું। તો આપણે એક સાઈડ છે સ્ટફિંગ ભરવાનું છે, તો એક થી દોઢ ટીસ્પૂન જેટલું અહીંયા મેં સ્ટફિંગ લીધું છે અને એને હળવા હાથે આપણે પ્રેસ કરી દેશું જેથી સરસ રીતે સ્ટફિંગ છે એ ભરાઈ જશે। અને એક વાત ખાસ ધ્યાન રાખવાનું, વચ્ચેના ભાગમાં સ્ટફિંગ ના ભરાય એ જેથી તમારા ઘૂઘરા છે એ તૂટશે નહીં। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સ્ટફિંગ ભરાઈ ગયું છે। તો હવે આપણે મોલ્ડની આ કિનારી છે ત્યાં થોડું પાણી લગાવી દઈશું જેથી ઘૂઘરા છે સરસ રીતે પેક થઈ જશે। તો એકદમ સરસ રીતે પાણી લગાવ્યા બાદ આપણે એને પેક કરી દેશું। બધી બાજુ એકદમ સરસ રીતે પ્રેસ કરવાનું છે જેથી એકદમ સરસ રીતે ઘૂઘરાનો શેપ છે એ આવી જશે। અને હવે આ જે લોટ છે એને આપણે કાઢી લેશું। તો એ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે ઘૂઘરા છે તૈયાર થઈ ગયા છે, એનો શેપ પણ ખૂબ જ સરસ રીતે આવ્યો છે। તો આવી રીતના પણ તમે ઘૂઘરા બનાવી શકો છો। તો હવે આપણે ત્રીજી રીત જોઈ લઈએ। તો એ હવે આપણે મોલ્ડ વગર બનાવશું, તો આવી રીતના આપણે પૂરી લઈ લેશું અને એક સાઈડના ભાગમાં આપણે સ્ટફિંગ છે એ ભરી દઈશું। તો આવી રીતના સ્ટફિંગ ભરા ગયા બાદ આપણે થોડું પાણી લગાવી દઈશું ચારે બાજુ અને હવે એને સરસ રીતે આપણે પ્રેસ કરી દઈશું। તો ઘૂઘરાની જે કોર્નરની સાઈડ હોય એ આપણે એવી રીતના વાળતા જશું। તમે જોઈ શકો છો આ રીતે તમે ઘૂઘરા બનાવશો તો પણ ખૂબ જ સરસ બનશે। તો હવે આપણે ઘૂઘરાને તળી લઈશું। તો ઘૂઘરા તળવા માટે અહીંયા મેં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે, તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે જે આ ઘૂઘરા બનાવ્યા છે એ ઉમેરી દઈશું। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ઘૂઘરા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે। વચ્ચે વચ્ચે તમારે ફેરવતું રહેવાનું બંને સાઈડ, એટલે એકદમ સરસ રીતે ઘૂઘરા છે એ તળાઈ જશે બંને સાઈડ। તો હવે આપણે આ ઘૂઘરાને એક પ્લેટમાં લઈ લેશું। તો અહીં તમે જોઈ શકો છો કે ઘૂઘરા એકદમ સરસ રીતે આપણા ગોલ્ડન બ્રાઉન જેવા તળાઈને તૈયાર થઈ ગયા છે, તો બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે। તો તમે જોઈ શકો છો કે ઘૂઘરો એક પણ જગ્યાથી ફાટ્યો નથી અને એક પણ જગ્યાથી આપણું સ્ટફિંગ છે બહાર નથી નીકળ્યું, એકદમ સરસ શેપ પણ એનો આવી ગયો છે। તો આ તમે ટ્રિક્સ અને ટિપ્સથી બનાવશો તો તમારા ઘૂઘરા ખૂબ જ સરસ બનશે। ફ્રેન્ડ તૈયાર થઈ ગયા છે એકદમ સ્વાદિષ્ટ એવા એકદમ ટેસ્ટી આ ઘૂઘરા, તો એક વખત દિવાળી ઉપર અચૂકથી બને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।